हेलो स्टूडेंट्स, वेलकम बैक टू द प्लेटफॉर्म ऑफ विमला विद्यालय क्लासेसेस। लास्ट वीडियो लेक्चर में अपने ट्रांसफॉर्मेशन थी मैपिंग कई रीते करी शकीए छीए डीएनए नू, होस्ट डीएनए नू मैपिंग बाय ट्रांसफॉर्मेशन, एना विषे आपणे चर्चा करी हती। ओके, सो आजना वीडियो लेक्चर में अपने अपना यूनिट नो लास्ट टॉपिक एटले के यूज ऑफ ट्रांसफॉर्मेशन। ओके, कि जे एक यूज आपने जोई गया कि आपने जीनेटिक जे मैपिंग छे ए करी शकीए छीए, एटले के मैप तैयार करी शकीए छीए कोई पण ऑर्गेनिज्म नो ट्रांसफॉर्मेशन थ्रू। एना एना सिवाय एना अधर यूजिस कया छे एना विषे आपणे જોઈએ। ओके, सो लेट्स स्टार्ट। अधर यूजिस ऑफ ट्रांसफॉर्मेशन: To make multiple copies of DNA called DNA cloning. એટલે કે ટ્રાન્સફોર્મેશન એ ક્લોનિંગની પ્રોસેસમાં યુઝ થાય છે। ક્લોનિંગ મતલબ કે એક જ જે જીન છે એનું ઘણી બધી કોપીઝમાં કન્વર્ઝન કરવું, એક જ જીન છે એની ઘણી બધી કોપીઝ બનાવી, રાઈટ? ઓકે, એટલે એ ડીએનએ છે એની ઘણી બધી કોપી બનાવી, તો એને આપણે કહીશું ડીએનએ ક્લોનિંગ, જીન ક્લોનિંગ અથવા ડીએનએ ક્લોનિંગ। ઓકે, એની અંદર ટ્રાન્સફોર્મેશન યુઝ થશે। એના સિવાય ટુ મેક લાર્જ અમાઉન્ટ્સ ઓફ સ્પેસિફિક હ્યુમન પ્રોટીન્સ, ફોર એક્ઝામ્પલ હ્યુમન ઇન્સ્યુલિન, વિચ કેન બી યુઝ ટુ ટ્રીટ પીપલ વિથ ટાઈપ 1 ડાયાબિટીસ। ઓકે, એટલે કે લાર્જ અમાઉન્ટમાં આપણે કોઈ પણ જે હ્યુમનનો સ્પેસિફિક હોર્મોન લાઈક પ્રોટીન કે જે ઇન્સ્યુલિન એ મેઇન આપણે અત્યારે પ્રોડક્શન કરીએ છીએ ઇન્સ્યુલિનનું, કે જે ડાયાબિટીક પેશન્ટ માટે યુઝ થાય છે, કે જેની અંદર ડાયાબિટીક પેશન્ટની અંદર ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઓછું થતું હોય છે। ઓકે, મતલબ કે ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી બંને ડિપેન્ડ કરતી હોય છે। ઇન ફર્સ્ટ કેસ લાઈક ક્વોલિટેટિવ જે ડાયાબિટીસ છે એની અંદર ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થતું હોય છે, બટ એ ઇન્સ્યુલિનની ક્વોલિટી સારી નથી હોતી। એન્ડ સેકન્ડ વન, કે એની અંદર ક્વોન્ટિટી એટલે કે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન જે થાય છે એની ક્વોન્ટિટી ઓછી હોય છે। ઓકે, જે પ્રોટીન એ મતલબ કે શુગરના બ્રેકડાઉન માટે યુઝ થાય છે, રાઈટ, મેટાબોલિઝમ માટે, બટ જ્યારે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ના થતું હોય અથવા તો થતું હોય પણ એની ક્વોલિટી ના સારી હોય તો ડાયાબિટીસ થતી હોય છે। ઓકે, તો આવા ડાયાબિટીસ જે પેશન્ટની અંદર ઇન્સ્યુલિન લેવું બહારથી લેવું પડે છે, ઓકે, ઇટ્સ નેસેસરી। સો ફોર ધીસ પર્પઝ આ જે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન છે આપણે જીનેટિક એન્જિનિયરિંગ થ્રુ કરાવીએ છીએ। ઓકે, એની અંદર ઘણા બધા લાર્જ અમાઉન્ટમાં એનું પ્રોડક્શન કરવું પડતું હોય છે। ઓકે, દેન આફ્ટર ટુ જીનેટિકલી મોડિફાઈ અ બેક્ટેરિયમ ઓર અધર સેલ, એટલે કે કોઈ પણ બેક્ટેરિયમ છે એને જીનેટિકલી મોડિફાઈ કરવો હોય, એટલે કે એની અંદર આપણે કોઈ પણ જીનને ઇન્સર્ટ કરવું હોય અને એની કોઈ નવી જ પ્રોડક્ટ એ જ જીન થ્રુ મતલબ કે એ જ બેક્ટેરિયમ અથવા તો એ જ સેલની આપણે કોઈ નવી જ આખો સેલ પ્રિપેર કરવો હોય અથવા તો નવી કોઈ પ્રોડક્ટ જનરેટ કરવી હોય તો આપણે ટ્રાન્સફોર્મેશન થ્રુ કરી શકીએ છીએ। ઓકે, આ જે ફિગર છે એમાં તમને જીન ક્લોનિંગ બતાવેલ છે કે જીન ક્લોનિંગ પ્રોસેસ કઈ રીતે થાય છે એનો ઓવરવ્યૂ તમને આપેલો છે। ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આઇસોલેટ પ્લાઝમિક ડીએનએ એન્ડ હ્યુમન ડીએનએ। ઓકે, એટલે કે કોઈ પણ આપણે લાઈક હ્યુમનની અંદર કોઈ પણ જે હ્યુમન સેલ છે એની અંદર કોઈ એન્ઝાઇમ અથવા તો કોઈ પ્રોટીનનું પ્રોડક્શન કરવું છે, ઓકે, તો એ હ્યુમન સેલ છે, સોરી બેક્ટેરિયલ સેલની અંદર કોઈ પ્રોટીન કે ઇન્સ્યુલિનનું કે અથવા તો કોઈ પણ જે પ્રોટીનનું પ્રોડક્શન કરવું છે। ઓકે, સો એના માટે આપણે હ્યુમનનો જે સેલ છે એના અંદરથી પર્ટિક્યુલર એ જીનને ફર્સ્ટ ઓફ ઓલ પ્યોરિફાઈડ કરીશું, એને આઇસોલેટ કરીશું અને એનું પ્યોરિફિકેશન કરીશું। ઓકે, અને એ જીનને જ્યારે આપણે પ્યોરિફાઈ કરીશું એની સાથે સાથે પ્લાઝમિડને પણ પ્યોરિફાઈ કરીશું, બિકોઝ પ્લાઝમિડ એવો વેક્ટર છે, વિહિકલ છે કે જેના થ્રુ આપણે આ જીનને જે આઈસ મતલબ કે
डिजायर ऑर्गेनिजम ने अंदर ट्रांसफर कर सकी छे। ओके, सो फर्स्ट ऑफ ऑल अहीं ह्यूमन जो सेल है एना अंदर थी ह्यूमन डीएनए फ्रेगमेंट आइसोलेट करवामां आवे छे। ओके, अने एने प्लाज्मिड नी अंदर इन्सर्ट कर्या छे। ओके, प्लाज्मिड बेक्टेरियल सेल में आइसोलेट कर्यू, ह्यूमन में जे जीन डिजायर हतो एने आइसोलेट कर्यू, अने पछी ए प्लाज्मिड नी अंदर डिजायर जे जीन हतो एने इन्सर्ट करी दीधो। ओके, सेकेंड स्टेप એટલે કે કટ બોથ ડીએનએ સેમ્પલ્સ વિથ ધ સેમ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ, એટલે કે સેમ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમથી બંને ડીએનએના જે ફ્રેગમેન્ટ્સ છે એને કટ કરવાના છે। કટ કર્યા પછી બંનેનું જે એક મતલબ કે પ્લાઝ્મિડની અંદર આપણું ડિઝાયર ડીએનએ છે એને ઇન્સર્ટ કરવાનું, દેન આફ્ટર એને રિકમ્બાઈન થવા દેવાનું, એટલે એ આપણને મળશે કેવા પ્લાઝ્મિડ હશે, રિકોમ્બિનન્ટ ડીએનએ પ્લાઝ્મિડ। મિક્સ ધ ડીએનએઝ ધ જોઈન્ડ બાય બેઝ પેરિંગ, the products are recombinant plasmids and may non-recombinant plasmid, many recombinant non-recombinant plasmid। ओके, એટલે કે આની અંદર જરૂરી નથી કે બધા પ્લાઝ્મિડ એ રિકોમ્બિનેશન થાય જ, અમુક પ્લાઝ્મિડની અંદર રિકોમ્બિનેશન નહીં થાય તો એવાનું આપણે મતલબ કે એ જે પ્લાઝ્મિડ હશે એ પછી ઇન્સર્ટ પણ નહીં થાય। ઓકે, ડિગ્રેડેશન થઈ જશે અથવા તો એનું આપણે સિલેક્શન કરી લઈશું। ઓકે, એના સિવાય રિકોમ્બિનન્ટ જે ડીએનએ પ્લાઝ્મિડ છે એનું ટ્રાન્સફોર્મેશનની પ્રોસેસ થ્રુ આપણો જે હોસ્ટ છે અથવા તો જે ડિઝાયર આપણે જે ચૂઝ કર્યો છે હોસ્ટ કે જેની અંદર આપણે આ જે પ્રોટીન છે એનું પ્રોડક્શન કરાવવા માંગીએ છીએ એની અંદર આ પ્લાઝ્મિડને ઇન્સર્ટ કરી દઈશું। હાઉ? બાય ધ યુઝ ઓફ ટ્રાન્સફોર્મેશન, એટલે કે ઇન્ટ્રોડ્યુસ ધ ડીએનએ ઇન ટુ બેક્ટેરિયલ સેલ દેટ હેવ અ મ્યુટેશન ઇન ધેર ઓન લેક્ઝેટ જીન। ઓકે, એટલે કે અહીંયા પર્ટિક્યુલર તમને કોઈ લેક્ઝેટ જે લેક્ટોઝ બ્રેકડાઉન જીન છે એની અંદર મ્યુટેશન થયેલું છે એના સિવાયનું અનધર આમાંથી આપણે ઇન્સર્ટ કરાવ્યું છે। ઓકે, તો એ ઇન્સર્ટ કરાવેલું જે જીન હતું એ બેક્ટેરિયાની અંદર આપણે ટ્રાન્સફર કરાવી દીધું પ્લાઝ્મિડ થ્રુ અને પછી એનું સિલેક્શન કરાવ્યું। ઓકે, તો કે કોલોની કેરિંગ નન રિકોમ્બિનન્ટ પ્લાઝ્મિડ વિથ ઇન્ટેક્ટ લેક્ઝેટ જીન એન્ડ કોલોની કેરિંગ રિકોમ્બિનન્ટ પ્લાઝ્મિડ વિથ ડિસરપ્ટેડ લેક્ઝેટ જીન, એટલે કે તમને અહીંયા ટુ ટાઈપની કોલોનીઝ જોવા મળશે, એમાંથી તમે તમારી જે કોલોની છે એનું એવી રીતે સિલેક્શન કરી શકો છો જે પણ તમે ડીએનએ ફ્રેગમેન્ટ યુઝ કર્યો હોય ઇન્સર્ટ કરવા માટે। ઓકે, એના થ્રુ તમે એનું સિલેક્શન કરી શકો છો અને એને પછી આ જે છે એ ક્લોન મતલબ કે ક્લોન થયેલા બેક્ટેરિયલ સેલ્સ મળશે તમને। ક્લોન એટલે કે ઘણી બધી કોપીઝ તમને પ્રોડક્ટ ઘણી બધી જે પ્રોડક્શન થયું હશે કોપીઝનું એ તમને મળશે। ઓકે, દેન આફ્ટર આ છે તમારું હ્યુમન ઇન્સ્યુલિન જે પ્રોડક્શન છે ઇકોલાઈની અંદર મેઇનલી કરવામાં આવ્યું હતું ફર્સ્ટ ટાઈમ। ઓકે, સો આ હ્યુમન સેલ છે એમાંથી ઇન્સ્યુલિન જે જીન છે એને આઇસોલેટ કર્યું, પ્યોરીફાઈ કર્યું। ઓકે, એને બેક્ટેરિયલ સેલ છે એમાંથી પ્લાઝ્મિડને પ્યોરીફાઈ કર્યો, પ્લાઝ્મિડ અને ઇન્સ્યુલિન જીન બંનેનું એકબીજા સાથે ઇન્ટિગ્રેશન કરાયું, એટલે કે બંને જ્યારે આ રીતનું તમને રિકોમ્બિનન્ટ પ્લાઝ્મિડ મળશે કે જેની અંદર તમારું ઇન્સ્યુલિન જીન છે એને ઇન્સર્ટ કર્યું છે। ઓકે, દેન આફ્ટર એ જે રિકોમ્બિનન્ટ પ્લાઝ્મિડ છે અને આપણે ટ્રાન્સજેનિક બેક્ટેરિયા મતલબ કે જે બેક્ટેરિયા છે એની અંદર એડ કરાવીશું। ઓકે, એટલે એ ટ્રાન્સજેનિક બેક્ટેરિયામાં કન્વર્ટ થઈ જશે, દેન આફ્ટર એને કલ્ચરમાં ગ્રો કરાવીશું અને જે ઇન્સ્યુલિન છે જે પ્રોડક્શન કરશે બેક્ટેરિયા એને આપણે એક્સ્ટ્રેક્ટ કરી લઈશું અને એનું પ્યોરિફિકેશન કરશું એન્ડ ઇન્જેક્શન ફોર્મમાં જે ડાયાબિટિક પેશન્ટ્સ છે એને આપવામાં આવે છે। ઓકે, આ પ્રોસેસ જેટલી બોલવામાં સહેલી છે એટલી સહેલી નથી, બટ આ જે પ્રોડક્શન છે એ ઇકોલાઈ સેલની અંદર વધારે એફિશિયન્ટલી કરવામાં આવે છે। ઓકે, સો આ તમારું જે મેઇન ટ્રાન્સફોર્મેશનનો યુઝ હતો કે જે જીનેટિક એન્જિનિયરિંગમાં યુઝ થાય છે। ઓકે, અને જે થર્ડ વન હતો કે મોડિફિકેશન માટે યુઝ થાય છે કોઈપણ સેલના મોડિફિકેશન માટે। ઓકે, તો કોઈ જે આપણે ડિટેલમાં આગળ જોઈ ગયા છીએ ગયા લેક્ચર્સમાં આપણે જોઈ ગયા કે જેની અંદર એન્ટીબાયોટિક જે સેન્સિટિવ સેલ્સ હતા એને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ સેલ્સમાં કન્વર્ટ કરવા માટે આપણે ટ્રાન્સફોર્મેશનનો યુઝ કરતા હતા। ઓકે, તો આપણે મોડિફિકેશન કર્યું એની અંદર પણ આપણે ટ્રાન્સફોર્મેશનનો યુઝ કરી શકીએ છીએ કે ને એના સિવાય કોઈ પણ નવી જ જીનોટાઈપિક કે ફિનોટાઈપિક કોઈ પણ એક્સપ્રેશન જોઈતા હોય તો એના માટે પણ આપણે ટ્રાન્સફોર્મેશન યુઝ કરી શકીએ છીએ, એટલે કે કોઈ ઇન શોર્ટ
कोई पण डिझાયર જીન છે એને ડિઝાયર ઓર્ગેનિઝમ ની અંદર ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફોર્મેશન નો યુઝ થાય છે. ઓકે, સો હોપ યુ લાઈક ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.